Sachidanand. સરસ ઘરમાં પ્રેમથી રહેવાનું, મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેન સાથે કે સહધ્યાય સાથે, એ બધાએ ગોઠવવાનું ચાલુ કરી દીધું હશે. સામાના સુખનો વિચાર કરવો, પોતાના લાભ માટે, પોતાનું સુખ માટે, પોતાની સેફ સાઈડ માટે, પોતાની સિક્યુરિટી માટે નહીં વિચારો. સામાના સુખને માટે વિચારશો તો પોતાનું સિક્યુરિટી એમાં સમાયેલી છે જ, પોતાનું સુખ એમાં સમાયેલું છે જ. સરસ. આજે MBA ભાઈઓ બહેનોના પ્રશ્નો છે, એક પછી એક લેતા જઈશું. અમી પરીખ ATPL, સચિનભાઈ પરમાર ATPL. જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ. હા, હું સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છું અને કોરોનાના પેશન્ટને મારે જોવાના આવે છે. મેં જોયા પણ છે અત્યાર સુધી. હું દાદાનું જ્ઞાન સેટ કરું છું, જુદાપણાના વાક્યોને બધું સેટ કરું છું, વ્યવસ્થિત પણ સેટ કરું છું, પણ અંદર એક ભય હોવા કરે છે. અને આમ આખો દિવસ વ્યવસ્થિતનું બહુ જ અવલંબન લેવું પડે છે, એમ કે આખો દિવસ એવું કહેવું પડે વ્યવસ્થિત છે, કરો ચિંતા કરો વ્યવસ્થિત છે એવું બધું. અને આમ દાદા એવું કહે છે કે પછી જ વપરાય વ્યવસ્થિત, પણ મને તો આખા મારે 5-7 વાર તો યાદ કરવું જ પડે છે. હા, વાંધો નહીં, 5-7 વખત યાદ કરજો અને છેવટે કહેજો દાદા મારી સાથે છે, મને કશું નહીં થાય, દાદા મારી જોડે રહેજો, દાદા જ્યાં હોય સાથે તે કશું નહીં થાય. અને બહારના પ્રિકોશન મેડિકલની રીતે જે લેવાતા હોય બધા લઈશું, પછી ઘરે આવીને કપડાં ધોવા મૂકી દેવાના, બધું એના ચોખ્ખો હાથ રાખવાના, બાંધી રાખવાનું, એ બધું કાયદા પ્રમાણે રહેવાનું. અને એ પ્રિકોશન બધા લેવાના, બધા જ જેટલા આપણને ખબર છે, અને ધ્યાન રાખીને લેવાના. અને એ દર્દી સાથે પણ વાત કરવાની હોય તો પ્રિકોશન સાથે બધું રહીને વાત વ્યવહાર કરવાનો બધો. પણ અંદર દાદાને પ્રાર્થના કરો, દાદા મારી જોડે રહેજો અને દાદા મારી સાથે છે, મને કશું નહીં થાય, ભય રાખો ને. એવો અનુભવ દાદા છે જ સાથે, એવો અનુભવ થાય છે તો આપ પણ જો સાથે. હા, એવું ભી મારા થ્રુ કોઈને અહીંયા આગળ ઇન્ફેક્શન ના લાગે, આપણી સીટમાં ઘરમાં ભી કહીને એવું એક જુદી રૂમ માં જ રહેવા કરવાનું, બધું રાખવાનું અંદર, ખાઈ લેવાનું. ના, એનું કારણ શું છે કે આ બધું ખરાબ ટાઈમ નીકળી જાય ત્યાં સુધી બધું સાચવવાનું છે. પ્રાર્થના કરવાની આ વ્યક્તિને, દર્દીને સારું થઈ જાય, વિઘ્ન જતું રહે, એને તાવ મટી જાય, એને સરસ સમતા રહે, કૃપા કરજો. આપણે સરસ પ્રાર્થના ખૂબ દિલથી કરી, દાદા તમને સોંપ્યું, તમે સંભાળજો. પાછળ બેઠા છે કે મમ્મી પપ્પા બધાને? જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. સચિનભાઈ પરમાર, શ્રુતિ સિદ્ધપુરા, બોલો. પૂજ્યશ્રી, પ્રશ્ન એવો છે કે આપણે વિધિઓ જે અક્ષર અક્ષર વાંચીને કરીએ છીએ, એનાથી શું શું ફાયદા થાય છે? એનાથી કે ને આપણું બધું, આ જે વિધિ બોલો ને ત્યારે તમે બીજે નથી, વિધિના શબ્દ વાંચો છો ત્યારે વિધિમાં હાજર છો. એટલે આપણે સિમંદર સ્વામી નમસ્કાર કર્યા કે નવ કલમો બોલ્યા કે ચરણવિધિ વાંચી, ત્યારે આપણે ઉપયોગપૂર્વક થયું કહેવાય, ચિત્તની હાજરીપૂર્વક એટલે ઉપયોગપૂર્વક થયું કહેવાય. એમાં પછી ચિત્ત એકાગ્ર કેટલું રહે છે, સરસ વંચાય છે, ઓછું વંચાય છે, એનાય જો તમે જ્ઞાતા રહો ત્યારે એક્ઝેક્ટ ઉપયોગ કહેવાય. અંતસ્કરણ સરસ વાંચવામાં છે અને એને આપણે જાણનાર તરીકે, આત્મા તરીકે જાણનાર છીએ, ટોપ મોસ્ટ વસ્તુ કહેવાય. નહીં તો લોકો શું, એ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની, તે પેલો એસી ચાલુ છે, લાઇટ બરોબર છે, પંખા બંધ થઈ ગયા, તે એમાં જોવા પડેલો હોય, તે પછી તેનું આ મિકેનિકલ બોલાયા કરે, તો મિકેનિકલનો ફાયદો ના, અથવા તે શેમાં વર્તે છે ને એ ફાયદો મળે એને. એ પેલી વાણી વિધિ ટાઈમ વેસ્ટ થઈ ગયો અને પોતે શેમાં, તો કે આ જોવામાં શું થઈ રહ્યું છે ને. એટલે આપણે આ બોલનારો વિધિ બોલે છે અને આપણે શબ્દ વાંચીએ છીએ ત્યારે હાજર છીએ ત્યાં. એટલે ઊંચામાં ઊંચો ઉપયોગપૂર્વક વાંચ્યું કહેવાય. અને ઉપયોગમાં તન્મય આકાર થાય, ઉપયોગપૂર્વક હોય ને, તે એના ભાવ બધા
તે રૂપ બનાવે આપણને, વિધિ રૂપ બનાવે, ભગવાનને વાઇબ્રેશન પહોંચે અને ત્યાંથી આશીર્વાદ આપણને મળે. કારણ આપણે હાજર છીએ વિધિમાં. સમજાયું ને? હા. એટલે હવે વિધિઓ કરીએ એ વખતે પેલું એક હોય છે, તમે કહેતા હો છો કે રસોઈ દીર્ઘઈ બધું જેમ જેમ વાંચીને વિધિ કરવી, તો એક એવું હોય છે કે એ જેમ જેમ વંચાય, અને એકમાં એવું હોય કે નોર્મલ જે શબ્દ હોય એ બોલીને પછી આગળ નીકળી જવા, તો એ બેમાં એટલે એમાં કઈ ફરક પડે કે શુદ્ધિમાં કે પૂરેપૂરું ના જોવાય પણ ઝાંખું જોવાય તોય ચાલે, એ દર્શન ઉપયોગ કહેવાય. અને પછી જેમ છે તેમ શબ્દે શબ્દ વંચાય તો જ્ઞાનનો ઉપયોગ થયો. પણ ધીમે ધીમે શું છે કે આ હું બોલું છું ને, તો હું બોલું છું એ શબ્દ મને વંચાયા કરે, એવું ધીમે ધીમે આખો દાડો આ દેહ કામ કરતો હોય તો દેખાયા કરે, વાણી બોલે તો શબ્દ વંચાયા કરે, પછી શું કહેવા માગે છે એ ખબર પડે, શું અંતરાશય છે બધું જાણનાર તરીકે આત્માનો ધર્મ છે એ એમાં આવવા માટે આ બધા પ્રયોગ છે. તમે આત્મા તરીકે જાણનાર તરીકે રહો. એટલે આ બધા ઝાંખું વંચાયું તો એ વાંધો નહીં, એમ કરતાં કરતાં ક્લેરિટી વધારે આવતી જશે. તમારો ઉપયોગ તો થયો જ, સરસ થયો. હવે ઓછું ઝાંખું વંચાયું તો એ વાંધો નહીં. ધીમે ધીમે આપણે લક્ષમાં રાખવાનું કે આ સરસ વંચાય તો ઉત્તમ છે, ઓછું વંચાય તો વાંધો નહીં, ઝાંખું વંચાય તો વાંધો નહીં. સમજાયું ને? એટલે બરોબર છે, બહુ નુકસાન નથી થવાનું, સરસ જ ફાયદો થવાનો છે. શ્રુતિ સીતપુર, હા, બધાને જય સચ્ચિદાનંદ. પાછળ બધાને જય સચ્ચિદાનંદ. હા, કરણભાઈ સોમૈયા, એટીપીએલ. શ્રુતિ સીતપુરા, શીતલ પટેલ, બોલો. હા બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો પૂજ્યશ્રી. પ્રશ્ન એ હતો, આપતવાણી 11 માંથી કે પેજ નંબર 280 પર આવે છે, દાદા કહે છે કે જ્ઞાન જો જ્ઞાની એકલા પાસે રહે તો જ્ઞાન રસાતળ જાય, તો એ રસાતળ શબ્દ શું છે? એટલે પછી રસખસ વગરનું થઈ ગયું. આજે જે જમીનમાં ઉગે જ નહીં એ જમીનને શું કહેવું? એ જ્ઞાની પાસે જ્ઞાન રહ્યું તો પછી જ્ઞાને ધીમે ધીમે ધોવાઈ જશે ને જગતને પહોંચશે નહીં. અને દાદાએ શું કર્યું? જગતને આપ્યા જ કર્યું, હવે એમના ગયા પછી પણ આ બીજ છંટાઈ ગયા છે એટલે હજુ ઉગી નીકળશે, પછી એમાંથી પાછા બીજ પડશે, એમાંથી ઉગી નીકળશે. એટલે વર્ષો સુધી આ પરંપરા ચાલુ રહેશે, અને વર્ષો સુધી દાદાની હાજરીમાં જેવો લાભ મળતો હતો એવો વર્ષો સુધી પછીની પેઢીઓથી પણ જગતને દાદાના જ્ઞાનનો લાભ મળશે. કેમ? તો કે નહીં, આફ્રિકાની જમીન કેવી આમ મૂકો ને તે ઘઉં બીજે ઉગી નીકળે, ઉકળવા માંડે, શેરડી ઉગવા માંડે, મોગો ઉગી નીકળે, એટલી ફાઇન જમીન, રસકસવાળી. તે એવી જમીન હોય ને તો જે નાખો દાણા ઉગી નીકળે. આમ તો એ લોકો કંઈક એ ના ખાધું પીધું હોય ને કંઈક વસ્તુ બોટલી બોટલી ફેંકી હોય, થોડા દાણા ઉગી નીકળે, એ રસકસવાળી જમીન કહેવાય. એટલે આ રસકસવાળું હોય ને એ, અને રસાતાળ એટલે રસહીન થઈ ગયું, યુઝલેસ થઈ ગઈ જમીન, એમાં કશું ઉગવા લાયક. ફક્ત કોણ ઉગે ખબર છે? પેલું બાવળીઓ ઉગે, કાંટાવાળો, એને ઉલટા જમીનના બધા રસકસ ખેંચી નાખે, એવી રસકસ વગરની જમીન થઈ જાય, એવું કહેવા માંગે છે. એટલે દાદા એ ભેલાડ્યા જ કર્યું છે, જગતને આપ્યા જ કર્યું છે, જે પૂછ્યું બધાને, ભણેલા ને અભણ ને ડૉક્ટર ને વકીલ ને બધાને જ્ઞાન. ગરીબ હોય, શ્રીમંત હોય, શેઠ હોય, નોકર હોય, ડ્રાઈવર હોય, કામવાળાને બધાને જ્ઞાન આપ્યા જ કર્યું છે. પૂજ્યશ્રી, તો પછી જે ઇનિશિયલ દાદાને જ્ઞાન થયું એના પછી જે સ્ટાર્ટિંગના 4 વર્ષ હતા તો દાદા માટે કેવા હતા? કારણ કે દાદાને ખબર હતી કે જ્ઞાન છે, જવું ના જોઈએ, બટ સ્ટીલ દાદા મૌન હતા, એટલે એમને નિમિત્ત માટે વેઇટ કર્યું. એમને દેખાતું હતું કે આ બધું 12 જણા ઘરમાં બેઠા હોય તો કે દૂરબીનથી જોવા પડશે, એટલું બધું વધવાનું છે. એટલે હવે એમને તો હજુ 1970 કહે છે, 68-69 દૂરબીનથી જોવા પડશે લોકોને, એટલે વખત આવ્યો. સમજાયું ને? જય સચ્ચિદાનંદ. પાછળ બધાને, હા, લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધા. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, હજી એક પ્રશ્ન છે, એ બોલો. પછી સેકન્ડ રાઉન્ડમાં શીતલ પટેલ, શ્રુતિ સોમ સિદ્ધપુરા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો.
પૂછી શીતલ પટેલ. મારે પૂછવું હતું કે હમણાં છે ને હોમવર્ક કરતાપણાનો જાણપણાનો અહંકાર એટલો વધી ગયો છે ને કે એના લીધે પોતાની એટલી સુપિરિયર ગણે અને પછી સામાને કચેરી પણ નાખ્યા છે જોરથી બોલીને એમને ઉપર ગુસ્સો કરીને. એટલે પોતાને બધું જ આવડે છે એવો વ્યવહાર આમ એટલો રફ મારીને કરે કે સામાને મૂકે છે ને કે એ બિચારો સામે રડવા લાગ્યો છે. આ બધું થાય છે ને ત્યારે ખબર પડી જાય છે પણ અને સામાયિકમાં બેસે ને ત્યારે સામાયિક કેટલી પ્રોપર થતી નથી. એવું થાય છે કે આમ જે બધું સેટિંગ કરતી હોય ને આમ જ્ઞાન પેલું જ્ઞાન વાધા પહેરીને એવું કહેવાય ને તો એવું જ થાય છે આમ પ્રોપર સામાયિક થવી જોઈએ ને એવું ના ભાવે એટલું જુઓ ને. તો આમાં મારે કેવી રીતે આગળ વધવું? આપણને બધું આવડે છે, આપણે બધું જાણીએ છીએ, આપણે કહીને બધા કરતાં સુપિરિયર છીએ, એ વાત તો 100% સાચી. કોઈ દાડો આપણી ભૂલ થાય છે ખરી કામમાં? 1% એવા પ્રસંગો બી આવે છે. 0.5% ભૂલ થતી હશે ને? 1% જેટલી ભૂલ? ના ના, 100% ભૂલ થાય. એ તો પછી એ પકડવાના આપણે, શ્રુતિને પકડવાની કે શીતલને, શીતલબેનને પકડવાના કે તું માને છે ને કે હું હોશિયાર છું, આવડતવાળી છું, મને બધું આવડે છે, જો તારી ભૂલ નીકળી. આ બુદ્ધિને દેખાડવું પડે, નહીં તો બુદ્ધિ કહે ને જો જો ભૂલ કરે છે, પેલો ભૂલ કરે છે, પુરાવા ભેગા કરીને બધાને હું હોશિયાર, બીજા બધા ડફોળ, અને બધા ડફોળ છે એવા પુરાવા ભેગા કરીને રેડી રહેલી હોય તો એને આ બતાડવું પડે કે જો આપણી ભૂલ થઈ છે. તો કે હા તો ભૂલ થઈ ગઈ, તો હવે આપણે માનીએ છીએ કે હું હોશિયાર છું, એમાં ભૂલ કહેવાય? એવી રીતે દરેક વાતે જ્યાં જ્યાં ભૂલ થયેલી એ દાડામાં એક ભૂલ થાય ને 24 કલાક ભૂલવી જ નહીં, બીજી ભૂલ થાય બે ભૂલો ભૂલવી જ નહીં, ભૂલી નહીં જવાનું, એ જ યાદ રાખવાનું. બીજું સરસ થઈ ગયું ને મને આવડે છે એ તો બાજુ મૂકી દેવાનું કે ભાઈ મારા કરતાં હોશિયાર બધા છે, પણ હા ભૂલવાનું નહીં. એક એક જેટલી ભૂલો થઈ હોય તોડવા માટે એટલે શું, બુદ્ધિને પાસે પુરાવા તૂટતા જાય કે હું હોશિયાર નથી, મારામાં પણ ભૂલ થાય છે. અને જો આપણાથી ભૂલ થતી હોય તો પછી કોઈ આપણને કચડતું નથી, તો કોઈનાથી ભૂલ થાય તો આપણે કચડાય નહીં. આપણે શું અપેક્ષા રાખીએ? તું મને સમજાવીને વાત કરને, હું શું તારીશ, મને દબડાવશે ને માટે. તો આપણે પણ એ રસ્તો કરવાનો, સમજાવીને વાત કરો, કંઈ દુઃખ ના થાય એવો વ્યવહાર કરવાનો. સમજાયું ને? એટલે આને આપણે કહીને કોમાં રાખવાનો, સંપૂર્ણ જાણપણું હોતું જ નથી. આ કકડાટ આ બીજાને કચડી નાખવો છે, હોશિયાર કેવી રીતે કહેવાય? જાણો જાણે છે કેવી રીતે કહેવાય? બીજાને દુઃખ આપે આવડતવાળો કેવી રીતે કહેવાય? હોશિયાર કેવી રીતે કહેવાય? એટલે આવી રીતે આપણે પુરાવા બે જાગ્રત રહેવાના કે નહીં આપણે માનીએ છે ભૂલ છે આપણી. શ્રી આ બધું ગોઠવાય છે અને જ્યારે કોઈની સાથે વ્યવહાર કરવાનો આવે ને કે મારે કોઈને સમજાવવાનું હોય કે એવું કંઈ હોય તો હેન્ડલ અંદરથી મરાય છે કે શીતલ આંધીથી સમજાવજે કોઈને, કચડતી કે આવી રીતે પહેલાં આવું થઈ ગયું. તો હેન્ડલ બધું મારે પણ જ્યારે વ્યવહાર આવે તો બધું જ આમ ઉડી જાય છે. ત્યારે એટલું બધું આમ એવું થઈ જાય છે ને કે હું જ કરું, હું જ કરું, એટલે આમાં પછી સ્ટક થઈ જવાય છે. કંઈ નહીં, આપણે હવે થઈ ગયા પછી ફરીથી એનાલિસિસ કરો, સામાયિકમાં ચેક કરો, ભૂલના પ્રતિક્રમણ કરીએ અને બની શકે તો રૂબરૂ જઈને વાળી આવીએ કે ના બધાને ચાન્સ આપો, હું સાથે જ છું, શક્ય હોય તો કરવું, નહીં તો એટલીસ્ટ દિલથી તો ભાવ રાખો કે મારે મારું કરતાપણું છોડવું છે અને બધા સંજોગો ચલાવે છે, મારે માથે માલિકી જ નથી રાખવી. એમ ધીમે ધીમે આપણે પાછા ફરો, થઈ ગયા પછી પણ આપણે પસ્તાવા લઈશું, પ્રતિક્રમણ કરીશું અને બીજી વખત શું ફેરફાર કરવો કે જેથી કરીને લોકો કચડાય નહીં, કોઈને દુઃખ પહોંચે નહીં, મારી દાદાગીરી વધી ના જાય, નોર્માલિટી રહે, એવો વ્યવહાર કરવો જ એવું નક્કી કરવાનું. તેમ કરતાં કરતાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. શું આપણે પોઝિટિવ અને ક્રિએટિવમાં શક્તિ વાપરવી છે, કોઈને દુઃખ આપવામાં નહીં, એટલું જીવનમાં ધ્યેય રાખીશું. યશભાઈ કાકડિયા, હા પાછળ મમ્મી પપ્પા બધાને જય સચ્ચિદાનંદ, હા બધાને જય સચ્ચિદાનંદ, હા. યશભાઈ કાકડિયા, કરણ સોમૈયા પતી ગયો, શ્રુતિ સિદ્ધપુરા, અવની દેડિયા, બોલો 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 બોલો.
અવાજ આવે છે બરાબર? હા સરસ આવે છે, શોખે શોખું. હવે જગત જેમ છે તે ક્યારે દેખાય? એ તો દાદા કહે છે ને, ગુણધર્મ સમજવાથી અનુભવાય અરૂપી આત્મા. જેમ છે તેમ ક્યારે દેખાય? તો કે જેમ જેમ આત્મારૂપ થઈશું અને કશાય રાગ દ્વેષ ખલાસ થશે, તેમ જેમ છે તેમ જગત દેખાશે. અત્યારે ભાઈ કશાયના ચશ્મામાંથી દેખાય, ક્રોધ છે, માન છે, લોભ છે, કપટ છે. ને પહેલાં બેને કીધું ને, હું કંઈક છું, હું જાણું છું, હોશિયાર છું, આવડતવાળી છું, એ અહંકાર થ્રુ પછી બધાને માપે અને એ આઠ એ ગાંઠ જ કશાયની ખલાસ થઈ જાય તો જગત જેમ છે તેમ દેખાય. સમજાય ને? આત્માના ગુણો ની આરાધના કેવી રીતે કરી શકાય? તો કે આત્મા મૂળ એનું ગુણ શું? તો કે જ્ઞાન અને દર્શન, અનંત જ્ઞાન, અનંત દર્શન. અને વપરાય તો જ્ઞાતા દ્રષ્ટા થઈને વપરાય, જોનાર જાણનાર બને છે. એટલે જોવું અને જાણવું એ આત્માનો મુખ્ય સ્વભાવ. નિરંતર ચોવીસે કલાક માંદો હોય ને, ફ્રેક્ચર થઈ ગયો હોય તો કે સાહેબ ડબડા ડાબા હાથમાં વાગી ગયું છે, જમણામાં નથી દુખતું, કહેશે. એટલે તું મેં કેવી રીતે ખબર પડે તને એક્સિડન્ટ થઈ ગયો? તો કે ના, શરીરને થયો છે, પોતે તો જાણકાર જ છે. અજ્ઞાની એ જાણકાર હોય છે. એટલે જાણકાર તરીકે નિરંતર વર્તવું એ આત્માનો સ્વભાવ છે, ગુણધર્મ. હવે એ શું જાણવું? તો કે આપણી માટે કે આખી જેમ છે તેમ જગતને જાણવાનું છેલ્લું પદ આવશે. પહેલાં ફાઇલ વનને જાણો. ફાઇલ વનમાં ક્રોધ છે, મોહ છે, માન છે, લોભ છે, વિષય છે, એ દોષોને જાણો. એટલે સૌથી પહેલું કામ આપણે ફાઇલ વનને જોવાની, ફાઇલ વનમાં શું શું દોષો ઊભા થાય છે જોવાના. ફાઇલ વન કોઈને દોષિત ઠરાવે તો કે અને આપણે સામો નિર્દોષ છે, તું ભોગવે જ માટે તારી ભૂલ છે. એટલે પોતાના દોષ જોવા, સામાન્ય નિર્દોષ જોવા, પોતે શુદ્ધાત્મામાં રહીને ફાઇલ વનને જોવાની શરૂઆત કરશું, એ દોષથી આપણે શરૂઆત થશે. પછી ધીમે ધીમે ફાઇલ વન શું કરે છે એના જ્ઞાતા દ્રષ્ટા રહીએ, એ બીજું સ્ટેજ આવશે. પછી ધીમે ધીમે સામાન્ય પ્રકૃતિ ઓળખાશે, બીજા લોકો શું કરી રહ્યા જોવા જાણવા, કરતાં કરતાં પછી આખું જગત જેમ છે તેમ અનુભવાશે. એ છેલ્લી દશા છે. શરૂઆત અહીંથી કરો, પોતાની ગાંઠો, પોતાના દોષો જોઈને ચોખ્ખા કરો અને ફાઇલ વન શું કરે છે એની ઉપર ઓબ્ઝર્વેશન રાખો. ત્યારથી આત્મા સ્વભાવમાં આપણે આયા કહેવાય. તમે શુદ્ધાત્મા થયા, તમને અનુભવ લક્ષ પ્રતિથી શરૂ થયા છે. હવે અનુભવ દશા કોને કહેવાય? તો કે આત્મા થઈને પ્રકૃતિને જોનારો થાય. તો આપણે જોવામાં બે ભાગ પાડીએ છીએ, સહજ ભાવે વિચારવાણી વર્તન જોવું, અને એમાં આપણે થોડું વિશેષ જોઈએ છે કે દોષરૂપી કોઈકને દુઃખ થાય, વાણી વિચાર નેગેટિવ આયા, વર્તનથી કોઈને અડચણ પડી, એ જોઈએ છે. એટલે અહીંથી શરૂઆત કરતા કરતા ઉપર ચડાશે. સમજાયું ભાઈ? જય સચિ. હા, પાછળ મમ્મી પપ્પા બધાને જય સચિદાનંદ, જય સચિદાનંદ ભાઈને બધાને, હા જય સચિદાનંદ. અવની દેઢિયા, દીપાની મહેતા, હા બોલો. મને એવો ક્વેશ્ચન હતો કે મને કામ કરવાનો આનંદ ખૂબ જ આવે છે, પણ જ્યારે બી ડેડલાઈન મિસ થઈ જાય અથવા કામમાં મને એવું લાગે ને કે મેં 100% ક્વોલિટી નથી આપી, તો મને ખૂબ જ ભૂખવટો રહે છે. અને બીજું, જ્યારે સ્ટુડન્ટ્સનો અમારા પ્રત્યે બહુ ડિસરિસ્પેક્ટફુલ વર્તન આવે અથવા ખાસ કરીને જ્યારે ઇન્સ્ટિટ્યૂટ માટે એ લોકોનું નેગેટિવ આવે ને, તો મને બહુ જ દુઃખ થઈ જાય છે, બહુ જ ભૂખવટો આવે. અને આવું ઘણી જ બધી વખત થયું છે. અને મને ખ્યાલ છે કે દાદાનું જ્ઞાન રિયલ અને રિલેટિવ બંનેના સેટિંગ કરાવી આપે છે, પણ મને આ ભોગવટામાંથી બહાર નીકળવા માટે રિયલના સેટિંગ્સ જોઈએ છે. હા, પણ આપણે શું છે કે જો ઇન્સ્ટિટ્યૂટ નેગેટિવ બોલે ને, તો આપણે ભાવ કરવો કે એને કે સાચી સમજણ મળે, સાચા નિમિત્ત મળે, એને પોઝિટિવ મેસેજ પહોંચી જાય, એ ભાવ રાખવાનો. અભાવ કરવાનો, ભોગવટામાં રહેવાનો કંઈ અર્થ જ નથી. એ બદલે એની માટે પ્રાર્થના, એને કંઈક સારા નિમિત્ત મળશે ને તો એની સમજણ ફેરવી આપશે, તેને સવડું દેખાશે, એવું રાખવાનું. પછી આપણે ટાઈમ લિમિટ હોય તો કે આપણે બેસ્ટ સિન્સિયરલી કરીએ છીએ, કરીએ જવાનું. અને ટાઈમ લિમિટમાં શું છે કે થોડું વધારે ઘટાડે થયું તો બોજો નથી રાખો. આપણે
કોપ અપ કરીશું નેક્સ્ટ સેમેસ્ટર માટે, અથવા તો આ એક ત્રણ દિવસનો આ પ્રોગ્રામ પતે પછી ચાર દિવસમાં તો થોડુંક એને એડજસ્ટમેન્ટ કરી નાખીશું કે પાછું ખેંચાઈ જશે, લઈ લઈશું આગળની વાત, એમ કરીને સોલ્યુશન લાવીએ. આમાં કેવું છે કે ખૂબ સમજાવી દઈએ કરતાં ખૂબ સમજી જાય છોકરો સ્ટુડન્ટ તો એને જેટલું સમજ્યો હશે ને, વધારે પડતું નહીં સાંભળ્યું હોય પણ વધારે પડતું સમજ્યો હશે, એ બધું એને પરીક્ષામાં સારું કામ લાગશે. એટલે બેસ્ટ ટેકનિકથી એને સમજણ પડે, સમજાવી શકાય એવું સરસ સેટિંગ કરી આપીએ, ટેકનિકલી ટેક્ટફુલી. અને એ ટેકનિકલી જઈશું ને તો એ લોકોને ગેડ બેસી જશે, ઓછા ટાઈમમાં સારું ગ્રાસ્કિંગ કરી શકશે. સમજાયું ને? એટલે આપણું સિન્સિયરિટી પારકાને માટે જે કામ કરીએ છીએ ને સિન્સિયરલી, એમાં પોતાનું સમય જ ગયું છે. આપણો પુરુષાર્થ, આપણો સાધના, એ બધું ધીમે ધીમે આપણે આગળ ટાઈમ મળશે ત્યારે કરી લઈશું. અત્યારે તો આ બેસ્ટ આપણી જે જવાબદારી પર બેઠા છીએ એમાં સિન્સિયરલી કામ કરીએ છીએ એ કરી જવાનું, અને એ બેસ્ટ જ થશે. આ કામ પતાવતા પતાવતા આપણી બધી શક્તિઓ ખીલશે, પછી દાદાના જ્ઞાન માટે કે સત્સંગ માટે આમાં જ્ઞાન વપરાય જ કરશે આપણને. એ કંઈ આપણને કહે ને કે જ્ઞાન વાપરીને જ આપણો વ્યવહાર થશે. એટલે જ્ઞાનની જરૂરિયાત જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં જ્ઞાન આપણને હેલ્પ કરશે જ, અને પ્રેક્ટિકલ જ્ઞાન થતું જશે. એટલે કાંઈ સ્પેશિયલ સાધના ના થાય તો બોજો રાખવા જેવો નથી. સમજાય ને? ઓકે, હા, થેન્ક યુ પૂજ્યશ્રી. હા, પાછળ મમ્મી પપ્પાને બધાને જય સચ્ચિદાન. હા, જય સચ્ચિદાનંદ. ચાલો, દીપાની મહેતા. જય સચાન પૂછું. બોલો. મારે પૂછવું, આ લોકડાઉન નો ટાઈમ છે ને, એમાં અંદરથી ખૂબ ભાવ થાય છે કે મમ્મી સાથે હળી મળીને બધું એમને હેલ્પ કરાવું. હેલ્પ થાય પણ છે, પણ છે ને ઘણી વખત કકડાટ થઈ જાય છે જો એમનો ટાઈમસર કામ પતે નહીં ને તો, અને એ ખીજાય ને તો હું ડબલ આમ પેલું એકદમ વોલ્કેનો ફૂટી જાય ને એટલું બધું એમની સામે બોલી જઉં છું. મને ખબર પડે છે કે એમનો વિનયમાં હું રહેતી નથી અને હવે એમનો વિનયમાં મારે રહેવું જોઈએ. એ ગમે તેટલો ગુસ્સો કરે ને પણ હવે મારે એડજસ્ટમેન્ટ લેવાના છે, તો હવે દીપાની કઈ રીતે એડજસ્ટમેન્ટ લે ને એ મારે જાણવું છે. બીકોઝ આમાંથી ગમે તે રીતે મારે નીકળી જવું છે, અને બહારથી કે અંદરથી મમ્મી માટે બિલકુલ ભાવ બગાડવા નથી. આમાં શું થયું કે જે વખતે કકડાટ થઈ ગયો, એમણે ગુસ્સો કર્યો, આપણે ડબલ ગુસ્સો કર્યો, તો કે એ આપણી જે ભૂલ થઈ છે ને એને આપણે ચેક કરો. રાત્રે 1.5 કલાક સુતા પહેલાં બેસીને ચેક કરો કે ક્યાં ભૂલ થઈ ગઈ, આપણે શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, પોઈન્ટ ઓફ વ્યૂ કેમ સમજી શકતા નથી, કેમ આપણે અપસેટ થઈએ છીએ, આપણું પ્રોટેક્શન શું કરીએ છીએ, આપણી જાતનું સામાન્ય કેમ એડજસ્ટ થતા નથી, ફાઇન્ડ આઉટ કરો. અને આપણી ભૂલના પ્રતિક્રમણ કરો અને નક્કી કરો કે હું શું ફેરફાર કરું બોલવામાં, કે જેથી કરીને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજાય, એમની જોડે એડજસ્ટ થવાય, એમની જોડે અથડામણ ના થાય મારી, એમને શું કહ્યું છે એ સમજીએ, પોઈન્ટ ઓફ વ્યૂ સમજીએ, એમની દિલની વાત સમજીએ, એ કામ ઘરના વ્યવહાર માટે શું કહેવા માંગે છે એ સમજીએ, તો આપણે સમજીશું ને તો અથડામણ નહીં થાય. આ તો શું આપણું, આપણને જે ફાવતું બોલે તો મજા આવે, ના ફાવતું બોલે તો ઝઘડી પડીએ, એ સાચો રસ્તો નથી. એટલે કેવું થાય છે પૂજ્યશ્રી કે સેવા, સાધના અને મમ્મીને હેલ્પ કરવાનું, એટલે કેવું થાય કે કોઈક વખત સ્કૂલનો ટાઈમ સાચવવામાં જો મમ્મીનો ટાઈમ ના સચવાય ને તો એમને ગુસ્સો આવી જાય, અને પછી એ ગુસ્સો કરે ને એટલે પછી મારું શાંત રહેતું નથી, તો હું કઈ રીતે પ્રાયોરિટી આપવા બધા. હા, તો સમજવાનું ને કે ના, હમણાં મમ્મી છે ને મારે આ સ્કૂલનું છે, હું સાંજે આવીને ચોક્કસ કરીશ, તું કહે છે બરોબર છે, અને હું અને થોડું આપણે શું છે 10-15 મિનિટ વહેલા ઉઠીએ, એટલે સ્કૂલના કામ માટે રેડી થઈ જાય ને મમ્મીના બે કામ વચ્ચે પતાવી શકાય. આ તો આપણે શું કરીએ, ટાઈમ ટુ ટાઈમ ઊભા થઈએ ને પછી 1 મિનિટનો ટાઈમ ના હોય, મમ્મી મારો ટાઈમ નથી, મારે જવાનું છે. હા, તમારે જવાનું હોય તો અમે ઘરમાં કેટલાય કામ કરીએ છીએ, અને પપ્પાને હાચવાના, એને બેબલીને હાચવાના, કેટલું કામ કરતી જ હોય છે ને મમ્મી, તો આપણે ના 10 મિનિટ વહેલા ઉઠીને નાના મોટા કામમાં એડજસ્ટમેન્ટ લઈ લઈએ, રાત્રે 10 મિનિટ વહેલા સૂઈ જઈએ, મૂવી ટીવી ના જોઈએ, થાય કે ના થાય આપણાથી? હા હા, થવાય થવાય. મૂળ શું છે કે આપણે એડજસ્ટમેન્ટ લો એવું કોઈને બૂમ ના પાડવી પડે. આપણે આ 10 જ દિવસ પ્રયોગ કરવાનો છે, પછી ફાવે તો દવા ચાલુ રાખીશું. આપણે એક યાદ હોય ને કે મારે આજે સામાન્ય સુખને માટે જીવવું છે, આજનો આખો દાડો સામાન્ય સુખ થાય એ મારે રહેવું છે, આપણે એમની માટે વિચારીશું તો એ આપણી માટે વિચારવાના છે, અને ખરેખર તો 25 વર્ષ આપણી માટે જ વિચાર્યું છે બિચારાએ, બિચારા તો નહીં.
અને આપણે કેટલું હવે એવું થાય છે, અને જ્યારે આપણે સમજણા થયા, નહીં કાલે પેલી બેન હું મોટી થઈ ગઈ છું, મને કહેવાની જરૂર નથી, મોટી થઈને કર્યું છું તો મોડા ઉઠવું, આળસ કરવી, હોતા હો ચલતા હો કામ થવા દેવું, અને ઇનસિન્સિયર થતા ગયા, લે મોટા થઈને શું ફાયદો કાઢ્યો. એટલે મોટા થઈને ઉલટાનું મા બાપની જવાબદારી ઓછી થાય, એમને બૂમ ના પાડવી પડે, એમને તકલીફ ના પડે, એમને અડચણરૂપ ના થઈએ, એટલું તો એડજસ્ટમેન્ટ લેતા આવડે આપણને. એમના મોટા થયા કહેવાય, આ તો મોટા થઈને ભારે માથાવાળા થઈને પછી ઉપાધિ કરાવી એ લોકોને, એનો શું અર્થ છે? એ લોકો તો આખી પેલા સાસુ સસરાની સેવામાં જિંદગી ગઈ અડધી, પછી આ બાબલે બેબલીની સેવામાં જિંદગી જશે, બાકી રહી છે ઈધણીની સેવામાં જિંદગી પૂરી થઈ જશે. તો એમની માટે આપણને બધા આપણા ટાઈમ પૂરા કરવા છે, તો એમની માટે વિચાર કરતા નથી આપણે કે એમને કંઈક સ્વતંત્રતા રહે આપણા તરફથી, એટલીસ્ટ આપણે એમને અડચણરૂપ ના થઈએ. બહુ થઈ ગયું બાપ. તો પૂછી એ જ્યારે કે ત્યારે અંદરથી બી બિલકુલ એમના માટે ભાવ ના પડે, એના માટે હું શું કરું? પોઝિટિવ એમના ઉપકાર લક્ષમાં રહેવા છે, એમને પોઝિટિવ લક્ષમાં રહેવા છે, અને એમને કેટલી અડચણ છે એટલે આ બૂમ પાડે છે. આપણે એડજસ્ટ થઈ જઈશું, અને આપણે આપણું જે સ્કૂલનું હોય કે જે હોય તે આપણે એવા ટાઈમિંગ કરો કે જેથી કરીને એમનું પણ પતી શકે અને આપણે ફ્રી ટાઈમ થઈ ગયા, અહીંયા ટાઈમસર સ્કૂલે પહોંચી શકીએ. એટલે ભણાવવા માટે, ભણવા માટે નહીં. મને લાગશે આ બેબી હજી સ્કૂલમાં જાય છે તો કે ના, એ ભણાવવા જાય છે ભાઈ, બધા સંભળાય ને એટલે કેવું પડે. ચિરાગભાઈ મહેતા, ચાલો પાછળ મમ્મી પપ્પા ને જય સચ્ચિદાનંદ. હેલો, બોલો. જય સચ્ચિદાનંદ જીશી, બોલો. મારો પ્રશ્ન ડિસ્ચાર્જ કર્મ ભોગવટા અને એના માટે કરેલા જ્ઞાન ઉપાય ઉપર છે. એકચ્યુઅલી ઘણા એકાદ બે વર્ષથી એવું જોયું છે કે સંયોગો અને ફાઇલ ભેગી થાય, અથવા સંયોગ અને ફાઇલ ભેગી ન પણ થાય તો પણ તેમના પ્રત્યે મન અને બુદ્ધિથી તીવ્ર દ્વેષ, અભાવ, તિરસ્કાર થઈ જાય છે. પણ અને આગળ જઈને આમાંથી આપણને ભોગવટો આવે, જીવ બળે, આર્ત્ર ધ્યાન પણ સખત થાય છે અને ક્યારેક ક્યારેક ચીડાઈ જવાય છે. સામાયિકમાં આ બધું લીધું તો ખ્યાલ આવ્યો કે મારો અભિપ્રાય છે, મારી અપેક્ષા છે અને મારો આગ્રહ પણ છે, પણ એક જાણવું હતું કે આ શું ભોગવટો પણ ડિસ્ચાર્જ છે કે મારા જ્ઞાનની કચાસ છે અને હું ફક્ત શબ્દ જ્ઞાન લઈને આગળ વધી રહ્યો છું એટલે પ્રોગ્રેસ નથી થતો. આ ભોગવટો આપણને ગમતો નથી ને? નથી ગમતો એટલે આપણે જુદા પડ્યા અને ભોગવટો જુદો પડ્યો. ભોગવટો શબ્દ કરતા શું છે કે અંદર બે ભાગ પડે છે, દ્વેષ, અભાવ, તિરસ્કાર. એ ભાગ પ્રકૃતિનો છે અને એમાં આપણે ભળીએ છીએ ને એ આપણો ભોગવટો છે અને એ આપણી કચાશ છે. આપણે શું હોવું જોઈએ કે આ ખોટું છે, આવું ના હોવું જોઈએ. એટલો આપણો વિરોધ હોય તો આપણે જુદા છીએ અને ભોગવટો અથવા તો આ દ્વેષ, અભાવ, તિરસ્કાર એ ડિસ્ચાર્જમાં મુકાય. પણ ડિસ્ચાર્જમાં મુકાય ક્યારે? એ અભાવ કરીને ડિસ્ચાર્જમાં ના મુકાય. અભાવ થયો એની પર આપણને નથી ગમતું અને આપણે પ્રતિક્રમણ કરાવીએ, ચિરાગને કહીએ કેમ તું ઊંધું જુએ છે, પ્રતિક્રમણ કર, તો પછી એક્ઝેક્ટ એ ડિસ્ચાર્જમાં જશે. આ તો સામો દાજી જાય, સામાન્ય સ્પંદનો પહોંચી જાય, એ કચાશ કહેવાય આપણી. આપણે એમાં તન્મયાકાર થયા કહેવાય. અને તમે કહો છો કે જીવ બળે છે, આર્તધ્યાનની તીવ્રતા બહુ થઈ જાય છે, ભોગવટા ખૂબ આવે છે, માટે હજુ કહે ને કે આપણે જુદું રાખતા નથી. જુદું રાખીને એટલે સ્પેશિયલ એની માટે કલાક બેસીને સમય કરવી જોઈએ કે આ કેમ હજુ વાંકવું દેખાય છે, અને શું જોડે બાંધી જવાનું છે, અને સમય શું ગુના કર્યા કે એમની માટે આટલો બધો અભાવ, તિરસ્કાર, દ્વેષ રહે છે. એટલે આપણી જ અપેક્ષા, આપણો જ અભિપ્રાય, આપણો જ આગ્રહ આપણને દુઃખ આપે છે, તો સામાનો શો દોષ? એટલે અહીંથી શરૂઆત કરો કે આપણા અપેક્ષા ઝીરો કરો, આપણા આગ્રહ છોડો, આપણા અભિપ્રાય બદલો અને સામાન્ય નિર્દોષ જુઓ. ના, એમનો 100% નિર્દોષ છે, મારા પીળા ચશ્મા મને પીળું દેખાડે છે, એમનો દોષ નથી. અને એ આપણું હોમવર્ક આપણે કરવું પડશે. અને એમાં નિજદોષ દર્શનથી નિર્દોષ જેવી ચોપડી વાંચીએ, આ ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય એ સમજીએ, અથડામણ ટાળીએ, એડજસ્ટ એવરીવેર થઈએ, બેઝિક જ વાત છે. અને એ સામાન્ય માટે એક પણ નેગેટિવ સ્પંદન જાય તરત એના શુદ્ધાત્મા પાસે માફી માગી લેવાનું કે હે શુદ્ધાત્મા ભગવાન, આ વ્યક્તિ માટે ભાવ બગડ્યા, માફી માગું છું, મને કહીને કે નિર્દોષ જોવાય અને પ્રેમ સ્વરૂપ થવાય એવી કૃપા કરો. આ કોઈ ભેદ પાડવા નથી.
એટલે દરેક વખતે પ્રતિક્રમણ કરીશું, એક સ્પંદન આપણું એમની માટે નેગેટિવ જાય નહીં એવા ચોખ્ખા રહીશું. હા, ભરેલો માલ છે અભાવ તિરસ્કાર, પણ આપણે એના રક્ષણમાં નથી રહેવું, એના વિરોધમાં બેસવું છે, અને સામાન્ય એક સ્પંદન ના પહોંચે એવા અહીં જ ચોખ્ખું કરી નાખવું છે. સમજાયું ને? બાકી આપણું જ્ઞાન સાચું છે, આજ્ઞા સાચી છે, પણ આ રીત આપણી પાસે ખૂટે છે કે આ દોષોને જ્યારે તોફાન કરે છે ત્યારે આપણે કેવી રીતે સોલ્વ કરવું. એ હવે ધીમે ધીમે આપણે સ્પેશિયલ ટાઈમ આપો, પાડો પોણો કલાક બેસીને, ધીમે ધીમે સોલ્વ થતા જશે. આપણે ફાઇલ જીતવી છે, પ્રેમથી જીતવી છે. સમજાયું ને? હાર્દિક પટેલ, મિહિર પંચોલી, હા, જય સચ્ચિદાનંદ બધાને, ઘરના બધાને જય સચ્ચિદાનંદ. શ્રુતિ સિદ્ધપુરા રહી ગયું તારું, બોલો. હાર્દિક બોલો. હેલો. હા બોલો, સંભળાય છે. જ્ઞાની પાસે ફક્ત મોક્ષ જ માગવાનું હોય, પણ તેને બદલે આવા કમિશન ખવાય છે, તો એની માફી માંગુ છું. અને આમાં કઈ સમજણ એટ એ ટાઈમ ગોઠવી? આમાં શું, પ્રશ્ન પૂછવો એક વસ્તુ છે, પ્રશ્ન પૂછીને વાત સમજી લેવી આપણા જીવનમાં ફિટ થાય એવી રીતે, એ બીજો ભાગ છે. એ સિવાય પછી ને પછી યાદ કરીને આગળ, મેં કેટલું સરસ પૂછ્યું, બધા મારી પર ખુશ થઈ ગયા, એ પછીનો ભાગ છે. એ પછીના ભાગ ગર્વરસ, પછી બુદ્ધિ ગર્વરસ ઊભો કરે છે કે મેં કેટલું સરસ પૂછ્યું, હું કેટલી હોશિયાર છું, એ બધું. ત્યાં પછી આપણે જાગૃતિ રાખો, આ સમજવાનું છે, પ્રશ્ન પૂછવાનો છે, સમજવું છે, અને સાચી સમજણ ફિટ કરવી છે, એ ભાગ બાજુમાં રહ્યો. અને આ પછી ઊભું થાય છે તેને આપણે જ્ઞાને કરીને ભાગાકાર કરો કે આપણે એકલા જ દુનિયામાં પહેલાં જ પ્રશ્ન પૂછનારા છે. જિંદગીમાં આપણા સિવાય બીજા કોઈ પ્રશ્ન પૂછ્યા જ નહીં હોય, કોઈને આવડતું જ નથી. તમે એકલા જ મોટા છો કે ઓહો, આવડી મોટી દુનિયા ખુશ થઈ જાય પ્રશ્ન પૂછી શકો છો? કે તમારી ઘરજે પૂછ્યું છે કે દુનિયાને ખુશ કરવા પૂછ્યું છે? અને તમે હોશિયાર છો, દેખાડો કરવા પૂછ્યો છે કે આપણે મોક્ષની પ્રગતિ માટે પૂછીએ? મહી બુદ્ધિને પકડવાની, અહંકારને પકડવા, એ આપણે ગર્વરસ ખાવા નથી, આપણે સમજવા માટે પૂછીએ છીએ. અને પૂછ્યું, આપણે લોકો બે જરા બોલશે, એ આપણે એને ગણકારવા નથી કે ના એમણે આપણે ગમે તેટલું પૂછ્યું પણ એ જવાબ ના આપ્યો તો શું ફાયદો થાત? એટલે ઉપકાર છે કે એમણે જ્ઞાન પીરસ્યું, એ ઉપકાર છે. મારા પ્રશ્નની કિંમત કરતાં, મારા પ્રશ્નની કિંમત 1 રૂપિયાની અને એમને જ્ઞાન પીરસ્યું એની કિંમત 1000 રૂપિયાની. કિંમતી તો એ છે, આપણે છે એને ગર્વરસ કહીએ છીએ. અને એ આવડું મોટું વિજ્ઞાન પીરસે છે તો અહંકાર કરતા નથી. દાદા આખે જગતને આવડું મોટું જ્ઞાન આપ્યું તો ગર્વરસ ખાતા નથી. અને આપણે એક પ્રશ્ન પૂછવા આમ ગર્વરસ ખાઈએ છીએ. શું મોટા કાંદા કાઢ્યા પ્રશ્ન પૂછીને! એટલે આપણે અહીંથી ભાગાકાર કરાવડાવવાનો, બુદ્ધિનો તોફાન તોડ કર્યા કરવાનો. અને પછી દાદા પાસે શક્તિ માગવાની, તે તમે કહો છો ને મેં માફી માગી લીધી, એ બરોબર છે. કોઈ જો આપણું યાદ કરશે ને કે આ ગર્વરસ ખાવાળી, તો આપણા ચોપડા ચોખ્ખા કરી આપશે. આપણા કપડા એના સાબુથી, એના ધોકાથી, એની મહેનતથી, એના પાણીના વપરાશથી આપણા કપડા ચોખ્ખા થશે. અને કોઈ નહીં માનવાનું. શું આપણે માનીએ છીએ લોકો મારી માટે શું વિચારશે? કોઈને પડી નથી. લોકો પોતાના ચોપડા કપડા ચોખ્ખા કરે કે આપણા ચોખ્ખા કરે? મિહિરભાઈ પંચોલી, ક્રિષા પટણી, ચાલો જય સચ્ચિદાનંદ. હા, પાછળ જય સચ્ચિદાનંદ મમ્મી પપ્પા બધાને, જય સચ્ચિદાનંદ. ક્રિષા પટણી, સુરત, મિહિરભાઈ પંચોલી, હિતેશભાઈ વાઘેલા, સુરત. બોલો. હેલો. હા, સિદ્ધાંત પૂજ્ય શ્રી. હા બોલો, બોલી નાખો ને, શરૂ કરો એટલે અવાજ આવશે, એટલે માઇક બદલાશે. પૂજ્ય શ્રી, મારો પ્રશ્ન એવો હતો કે
કે આપણે જે દાદા નિરૂમાં દર વખતે કયા કરે છે કે કામ કાઢી લો કામ કાઢી લો, તો એમાં એક્ઝેક્ટલી એ શું કરવાનું કહે છે? કે લાઈક સામાયિક પ્રતિક્રમણ, કે આ જ્ઞાનને સમજી લેવાનું, કે પ્રતિક્રમણ કરવાના વિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ, કે એક્ઝેક્ટલી આમાં શું પાંચ આજ્ઞા પાડવાની કે એમ? એ તો સાધન છે, વિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ. સાધ્ય શું છે? તો કે અનુભવ દશામાં પહોંચવું. આ દુનિયાની કોઈ પરિસ્થિતિ આપણને ડિપ્રેસ ના કરી શકે, ભયભીત ના કરી શકે, કોઈ ભોગવટા ના આવે. આપણી કઈ આપણી ક્રોધની ગાંઠ, માનની ગાંઠ, લોભની ગાંઠ, મોહની ગાંઠ, વિષયની ગાંઠ, દારૂ કરવાની ગાંઠ, આ બધી ગાંઠો, હૂંફ જોઈએ છે, આધાર જોઈએ, એ બધી ગાંઠો આપણી ખલાસ થાય તો આત્માનો અનુભવ થાય. અને અનુભવ દશામાં આવે તો આ જગતની કોઈ પરિસ્થિતિમાં બધી વસ્તુઓ રિલેટિવ છે, અને રિયલના અનુભવમાં આવ્યા પછી રિલેટિવ વસ્તુ આપણને દુઃખદાયી ન થઈ શકે. એટલે એ અનુભવમાં આવી જવા માટે કે છે કામ કાઢી લો, કે તમે અવિનાશી પદને પામ્યા છો, અવિનાશીપણામાં ના અનુભવમાં આવી જાઓ, આ વિનાશીપણાની અસરોથી મુક્ત રહો, નિરંતર મુક્ત. આ ફાટી ગયો, ના મરી ગયો, ના એક્સિડન્ટ થયો, ને આ નુકસાન થઈ ગયું, ના ખૂબ વધી ગયું, ને નફો થઈ ગયો, તો નફામાં છકી ના જાય, ખોટમાં દુઃખી ના થાય, કશામાં સંભાવમાં નિરંતર રહી શકે, બીજા શબ્દોમાં વિતરાગતામાં રહી શકે, એ સ્ટેશને પહોંચવું છે. એનું નામ કામ કાઢી લીધું કહેવાશે. સમજાયું ને? હા. પાછળ બધા મમ્મી પપ્પા ભાઈ બધા જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. હિતેશ વાઘેલા, મિહિરભાઈ પંચોલી. હા બોલ, બોલો બોલો. મારો પ્રશ્ન એ છે કે બહારથી પ્રકૃતિ આમ સરળ લાગે, પણ અંદરથી અહંકાર બહુ ભારે છે, એટલે અંદરથી સરળ નથી, એટલે જેના કારણે સામી વ્યક્તિ સાથે ડીલ કરવામાં પણ અહંકાર આડે આવે, ને આપણને ખબર પડે કે સામી વ્યક્તિ સંકોચાય છે આપણી સાથે વાત કરવામાં, જેને કારણે મોક્ષ માર્ગમાં પણ પ્રગતિ અટકે છે અને સાથે સાથે વ્યવહારમાં પણ પ્રગતિ અટકે છે. તેના માટે અંદરથી કયું બટન દબાવવાનું? ફોર એક્ઝામ્પલ, નિરૂમાને જ્યારે એવું થતું કે સામે વ્યક્તિ સાથે અહંકારનું કંઈક ઇસ્યુ થતું, તો નિરૂમા સામે ચાલીને એ વ્યક્તિ સાથે પહેલ કરતા વાત કરવાની, તો એવી આપણે કઈ ચાવી ગોઠવવાની અંદરથી? એ પણ દાદાનો દાખલો છે ને, એ મારો પૌત્ર છે ને હું એનો દાદો છું, તો કે મેં ફેર્યું કે ના, એ મારો દાદો છે ને હું એનો પૌત્ર છું, તો પછી અમારી નોર્માલિટી આવી. હું હોશિયાર છું, બધા કરતાં હોશિયાર છું, તો કે ના, હું મારી કરતાં એ હોશિયાર છે, હું નાનો છું, બધા કરતાં નાનો છું, મારા કરતાં બધા મોટા છે. એવું અંદર બિલીફ બટન દબાવો કે મારા કરતાં મોટા છે, મોટાના વિનયમાં રહીએ, એને નીચા ના ગણીએ. અહંકાર આડો ક્યારે આવે? તો કે હું વિશેષ છું, બધા કરતાં મોટો છું, હોશિયાર છું, એવો અહંકાર હોય ને, કોઈને પછી બધા નીચા જ ગણે, પછી નીચા ગણે. શું કહેવું તારે? તો આમ પહેલાંના અહંકારનો તાપ લાગ્યા કરે આપણે, કે મોટી વાતો કરે છે પણ આમ અહંકારના ઘોડા ઉપર બેઠા છે. એટલે આપણે ઉતરી જવાનું, મારે લઘુત્તમ થવું છે. શરૂઆત ક્યાંથી? તો મારે પોઝિટિવ જોવા છે, લોકોના પોઝિટિવ જુઓ, પોઝિટિવને એપ્રિશિએટ કરો, કે ના, મારા કરતાં એનામાં અમુક ગુણ સારો છે, કેટલો સરસ છે. એ સારા ગુણ જોઈશું સામાના, ત્યારે આપણે એક સ્ટેપ નીચે ઉતરીશું. એના કરતાં આપણે નીચે ઉતરીએ તો જ એ આપણા કરતાં ઊંચો થાય, તો આપણો અહંકાર ઉતરશે, અને ઉતરશે તો પછી વિનય ઉત્પન્ન થશે અને વ્યવહાર સરળ થશે. સમજાયું ને? માફક આવે એવી વાત છે કે? હા, સાચી વાત છે. પણ બહારથી તો એવું જ બિહેવ કરે કે સરળ છે, પણ અંદરથી પેલી અકડ જેવું હોય ને, કે કોઈ સામે કંઈ અપમાન જેવું કરે તો બહારથી ભલે સરળ રાખે પણ અંદરથી એ અપમાન આપણું કરે છે. કોનું કરે છે? મિહિરનું કરે. તો આપણે જમા કરીએ, સારું, માનની ગાંઠો ગાળી આપી, અપમાનનો હિસાબ ચૂકતે થઈ ગયો, ઉપકારી છે. આપણે શું કામ ભેદ પાડીએ? આપણે તો એનો એની સાથે એણે અપમાન કર્યું નથી, એ આપણું કર્મ પૂરું કરી આપ્યું છે. આપણે તો સરળતા પ્રેમ જ દેખાડીએ, ના કે ના, અમારી અપમાન કરી ગયો પાછો આવશે તમે એટલો જ પ્રેમ દેખાડે છો, માન આપે એની જોડે એટલો પ્રેમ, અપમાન કરે આપણે અપમાન કરે કે માન આપે એની પર સરખો પ્રેમ રાખો છે, એ સ્ટેશને પહોંચવું છે. એટલે એ માન આપ્યું ને, અપમાન કર્યું ને, ત્યારે આપણને નોંધી નથી રાખવાનું. આ બુદ્ધિ નોંધ રાખે કે મારું અપમાન કર્યું હું જોઈ લઈશ, બદલો વાળે, બદલો વાળીએ ને તો આપણને ખોટ જશે. એક તો અપમાન આવ્યું તો આપણી ખોટ ઓછી થવાની હતી,
જે માનની આપણે લાડવો ખાધો છે તે આપણી રિપેમેન્ટ આવે ને તો એટલી ખોટ ઓછી થાય. માનની લોન લીધી છે તો આ લોનનું રિપેમેન્ટ છે અપમાન, તે ખોટ ઓછી થાય. અને આ તો આપણે શું કર્યું, માનનો લાડવો સાચવ્યો, અપમાનની ખોટને એને ગુનેગાર જોયો અને ઉપરથી કે હું તને જોઈ લઈશ, આડાઈઓ કરી, વેર બાંધ્યો, એટલે આપણે બે ખોટ ખાઈએ છીએ. માનની ગાંઠ ઓછી નહીં થાય, અપમાનનું રક્ષણ કર્યું એટલે માનની ગાંઠ મોટી થઈ, અને પાછું એને બદલો એટલે ભાવ આડાઈઓ કરી કે અહંકારથી, એટલે આપણે બે રીતે ખોટ કહીએ છીએ. એટલે પહેલાં અપમાનનું સોલ્યુશન લાવવાનું, ગમે તેવું અપમાન આવે ને તો મારે જમા કરવું છે, મારી ગાંઠ ઉગાડવી છે અને ઉપકાર, મારા કડવા લડવા 10 ખાવાના છે, એક આવી ગયો જમા કરો, ઉપકાર છે, અને પાછું પ્રેમ જ રાખવો છે મારે. એમ કરતાં કરતાં આપણે આપણી ગાંઠને ઓળખાણ તો પડી છે અંદર, આપણી આવી પ્રકૃતિ કામ કરે છે, એની પર જાગૃતિ રાખીશું. હવે ધીમે ધીમે ઓગળતી જશે ગાંઠ. શું આપણા માનથી દુઃખ નથી આપવું, આપણે દુઃખી થવું નથી. આ ભોગવટા કેટલા બધા આપે છે આપણને, ત્યાં જ્ઞાન વાપરીને સોલ્વ કરો, અને આ ખોટું છે એવો ખટકો રાખો. આગળ છે ગાંઠ. જય સચ્ચિદાનંદ. પાછળ ભાઈની બર્થડે છે આજે. હા, હેપી બર્થડે. હા, જય સચિદાનંદ. આજે થેન્ક યુ પૂજ્યશ્રી, મમ્મી પપ્પાને આજ્ઞા મર્યા એવી. હા, બધા પ્રેમથી રહીએ બધા. જય સચિદાનંદ ઘરના બધા. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. ક્રિષા પટણી, હિતેશભાઈ વાઘેલા. જય સચિદાનંદ. હા, પતિજી. પછી ખુશ્બુ ગોડા. જય સચિદાનંદ પૂજ્યશ્રી. હા, બોલો. હું પોતાના સ્વરૂપમાં નથી રહેતી અને વિભાવિક દશા ઉત્પન્ન થાય છે અને તેના કારણે આવું થાય છે. પછી ત્યાં એવું સમજાય કે આત્માનો એવો કોઈ સ્ટેજ ના, એમાં શું થાય છે કે મૂળ માન અપમાનની અસર અહંકારને થાય છે. અહંકાર પોતે માન ભૂખ્યો છે એટલે માન ખાવું છે અને અપમાન અડવા દેવું નથી. અપમાન થાય ને એટલે દુઃખી થઈ જાય છે અને માન મળે તો ખુશી થઈ જાય છે. એટલે માન અપમાન પહેલાં અહંકાર પોતાને ભોગવવું છે. એ અહંકાર એટલે આત્માની વિભાવિક દશા આવી જ ગયું એમાં. અને અંતસ્કરણમાં શું છે કે અહંકાર આવી જ જાય છે. અહંકાર બુદ્ધિ શું કરે કે મારું અપમાન કર્યું નોંધ રાખે, અને અહંકાર પછી દુઃખી થાય કે મને બહુ દુઃખ આપ્યું એને, હું જોઈ લઈશ. એટલે અહંકાર અંતસ્કરણ આવી જ ગયું એમાં. મારે પણ આનાથી મતલબ અહંકારની અસરમાં કે બુદ્ધિની અસરમાં નથી આવવું, પોતાના સ્વરૂપમાં રહેવું છે. તો એ જાગૃતિના સ્ટેજ વધારવા માટે જે પુરુષાર્થ થાય તે જ ઉપાય છે. હા, એ જુદાપણાની જાગૃતિથી શરૂઆત કરવાની. શ્રુતિ જુદા, તમે શુદ્ધ, આત્મા જુદા. શ્રુતિને અપમાન આવે તો આપણે કહેવાનું, બેન જમા કરો ને, આપણે છૂટવું છે ને, ઉપકાર માનો, શું કામ ભૂલો જોઈએ છે. સમજાય ને, માનની જેટલી મીઠાસ લીધી છે એટલું અપમાનના કડવાશ ભોગવવી પડશે, તૈયારી રાખવાની. અને અપમાનની કડવાશ વખતે ખુશ થવાનું કે આ માનની મીઠાસ લેવાઈ ગઈ હતી, સારું થયું, એટલું રીપેમેન્ટ ઓછું થયું, મારો લોન લીધેલી પેમેન્ટ ચૂકવાઈ ગયા. અને ભોગવનારો જુદો છે એવું જ્યારે દેખાશે ને ત્યારે સામો નિમિત્ત ગુનેગાર નહીં લાગે. મારું અપમાન થયું, મને બહુ દુઃખ થયું, તો પછી બધા ગુનેગાર જ દેખાશે બધા, અને પછી એનું સોલ્યુશનનો એન્ડ જ નહીં આવે. એટલે બેસ્ટ ઉપાય છે કે ભાઈ તારું અપમાન થયું, થવું જ જોઈએ, કારણ આપણે માનની લોન લીધેલી, રીપેમેન્ટ થાય છે અને ઉપકાર છે, નિમિત્ત નિર્દોષ છે. એટલે સામો નિર્દોષ દેખાય, શુદ્ધાત્મા દેખાય, અને પોતાનું માનની ગાંઠ તૂટે છે, અપમાન કરનારો ઉપકારી છે, મારું માનની ગાંઠ ઉગાડી આપે છે, એમ જ્ઞાન ધીમે ધીમે. અને બેસ્ટ ઉપાય શું છે, દાદાની વાણીમાં માન સામે, અપમાન સામે કેવી રીતે જાગૃત રહેવું, ખૂબ ચાવીઓ મળશે. એ સ્ટડીમાં લેતા જાઓ તો આપણે આ ગાંઠો ઉગાડવામાં સહેલું પડશે આપણને. મારા બુદ્ધિમાં એવો પ્રશ્ન છે કે આ અપમાન છે કે રિપેમેન્ટ ભોગવવાનું છે, એ બધું ડિસ્ચાર્જ જ કહેવાય છે? ડિસ્ચાર્જ, પણ ડિસ્ચાર્જ ક્યારે કહેવાય? આપણે મેં જુદું રહ્યું, ફાઇલ વન ને થાય છે એવું ગોઠવીએ તો આ તો મને જ અપમાન થયું ને, મારે આને કર્યું છે, નોંધ રાખીએ તો ડિસ્ચાર્જ નથી ગણતા. આપણે પેન્ડિંગ રહ્યું બધું,
ઉલટાનો કચરો પડવા આવ્યો તો એને હાચવી રાખ્યો અને વ્યક્તિઓ જોડે ભેદ પાડી, સામા આત્મા જોડે ભેદ પાડ્યો. એટલે ડિસ્ચાર્જ રહ્યું નહીં. ડિસ્ચાર્જ તરીકે ક્યારે કે તપ કરીએ, નિર્દોષ જોઈએ, જુદું રાખીએ તો ડિસ્ચાર્જ. આ તો ગુનેગાર જુઓ છો અને તન્મય આકારો છો તો પેન્ડિંગ રહ્યું કહેવાશે. ડિસ્ચાર્જ ખલાસ થતું નથી, પેન્ડિંગ રહી જશે. સમજાય ને? અત્યારે ફ્રી ટાઈમ મળ્યો છે ને એટલે એમાં આ બધું સ્ટડી થઈ રહ્યું છે, તો ત્યારે મને અહંકારના સ્વરૂપ જોવામાં અને એના કારણે જે આગળ બધી સામાયિક લઉં છું એમાં આવા બધા પ્રશ્નો ઉભા થાય છે. અને સાથે બીજું એક એવું બી થાય છે કે હમણાં સત્સંગમાં જ આવ્યું હતું કે તમે પછી છે ને સેકન્ડ પ્રશ્ન બીજી વખત લઈશું. હા, ધીમે ધીમે તમે હોમવર્ક કરો છો, કર્યા કરજો. માન અપમાનનું દાદાવાણી વાંચજો, સરસ ચાવી મળશે. કૃષ્ણ પટણી ને પતિ ગયું ને, હિતેશ વાઘેલા, ખુશ્બુ ગોડા. હા, જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, મારો એ પ્રશ્ન છે કે હું સામાયિક કરવા બેસું ત્યારે મન બીજા વિચાર બતાવે છે, તો થોડા સમય પછી મને જાગૃતિ આવે તો હું હિતેશને બતાવું કે આ બીજે ક્યાં લઈ જાય છે આ તારું મન, તો એને કે શાંત થાય. પણ એ વારે ઘડીએ મતલબ એટલું બધું આવે છે તો સામાયિકનો ટાઈમ પૂરો થઈ જાય છે અને જે ઉપયોગપૂર્વક થવી જોઈએ થતી નથી, એનાથી આનંદ નથી આવતો, એટલે વારે બીજી વાર સામાયિક કરવા બેસવા માટે ના પાડે છે અંદર. કઈ વાંધો નહીં, પણ આપણે આ જે મન ક્યાં ગયું ને, મન શેના વિચાર બતાડે છે, કઈ ગાંઠ ફૂટે છે, રસ ક્યાં છે, ક્યાં ચિત્ત ફટકે છે, એ બધું જોયું એ સામાયિક આપણી. એટલું તો ચોખ્ખું કરી નાખીએ તે ગાંઠના પડ ઓછા થતા જશે, સ્થિરતા વધતી જશે, પછી ભવિષ્યની સામાયિક સ્થિરતાથી થશે. આ કચરા તો સાફ, આપણે કહીએ ને જે આત્મા આવ્યો કચરો તો ધોયો, રૂમાલ આવ્યો તો રૂમાલ ધોઈ નાખ્યો, શર્ટ આવ્યો તો શર્ટ ધોઈ નાખ્યો, મોજા આવ્યો તો મોજા ધોઈ નાખ્યા, કપડાં તો ઓછા થાય ધોવાના, કાંઈ વાંધો નહીં. હા, નક્કી કરેલા સબ્જેક્ટ કરતાં જો ઊંધું જતું હોય તો ક્યાં જાય છે એ ઓબ્ઝર્વેશનમાં લો, મન શું બતાડે છે, પછી ચિત્ત ક્યાં ભટકે છે એ જુઓ, બુદ્ધિ શેમાં તન્મયાકાર થાય છે, સુખ સુખ શેમાં સુખ લાગે છે. એટલે આપણે શું બની રહ્યું છે જોવું, એ જ મોટા મોટી સામાયિક આપણી. સમજાય ને? એટલે આવો ઉપાય કરી શકાય, નો પ્રોબ્લેમ. સમજાયું ને? હા, ઘરના બધાને જય સચ્ચિદાનંદ. બધા ગોઠવાઈ ગયા છે ને ફોટોગ્રાફી જેમ. જય સચ્ચિદાનંદ બધાને. ખુશ્બુ ગોડા, મનીષભાઈ, જય સચ્ચિદાનંદ, ભગવાગર સુરત, બોલો. હા, બધાને જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન, પ્રશ્ન એ છે કે છે ને આપણે જયારે ઘરમાં નાની નાની ચીજોમાં ડિસિશન લેવાનું હોય તો એટલે મમ્મી પપ્પા છે ને સાથે ધાર્યું થઈ જાય. ધાર્યું એટલે એમ કે થોડુંક આમ બોસિઝમ જેવું આવી જાય કે આમ કરવાનું છે આપણે એમ કરીને, તો એનો ખટકો આમ રે આપણને. પછી સામાયિકમાં જોવું ને, જયારે જોયું ને ત્યારે એવું બુદ્ધિ દેખાડે કે આપણે જે પણ કરીએ છીએ એમના સારા માટે, એમના હેલ્થ માટે, હું સારું એના માટે તો રાઈટ જ છે ને, એમ હું એના હેલ્થ માટે કહું છું, તો આમાંથી કેવી રીતે પાર? હા, પણ સામા રાજી થાય એવું કરીએ છીએ કે જરા દાદાગીરી કરીએ છીએ, એટલે દાદાગીરી જરા થઈ. હા, એ દાદાગીરી એમને સારું નથી લાગતું. તમે સારું કરો છો ને એ સારું કરવાનો અધિકાર છે, પણ દુઃખ આપવાનો અધિકાર નથી, આગ્રહ રાખવાનો અધિકાર નથી, કકડાટ કરવાનો અધિકાર નથી. કાં તો મોટા દાદી થઈને એ પપ્પા એમ નહીં કરવાનું, એ મમ્મી એમ નહીં કરવાનું, મોટા દાદી આપણે એવું ને, આપણે પ્રેમથી સમજાવીને કહો, એને રજીસ્ટર નથી સમજાતું. એટલે હું મારા લેવલ પર સમજાવું, પણ પછી મને એમ થાય કે હું નથી સમજાવી શકતી, અને મને એ વાતનો આશય દેખાય કે એમના માટે આ રાઈટ છે, હેલ્થ માટે આ સારું છે, એટલે એમાં ફોર્સ આવી જાય. હા, પણ આપણે કકડાટ કરીએ ને એ 100 રૂપિયાનું નુકસાન થશે હેલ્થને પણ, અને ખોટું કંઈ ખવાઈ જશે એમનાથી તો 20 રૂપિયાનું નુકસાન થશે. તો બોલો, આ 100 રૂપિયાનું નુકસાન કરવું કે આ 20 રૂપિયાવાળું કરવું? નહીં થાય. હવે આપણે પ્રેમથી વાત કરીએ, સમજણ પાડીએ, અને રજીસ્ટર થતાં આપણે બહુ શાર્પ છીએ, રજીસ્ટર તરત થઈ જતું હશે. પણ બધા એટલા શાર્પ ના હોય ને આપણા જેટલા હોશિયાર, તો 2-3 વખત કદાચ પછી રજીસ્ટર થશે એમને. તો આપણે સમજાવીને કહો, પ્રેમથી કહો, તો એને યાદ રહેશે, ફરફાર કરશે. પણ આપણે આ તો શું છે, એમના ભલા માટે કહીએ ને, 10માંથી 1 બાબત ભલા માટે હોય છે, 9 બાબત તો આપણા ધાર્યા મોહ પૂરા કરવા માટે તોફાન કરતા હોઈએ છીએ. તપાસ કરજો. પણ મને બીજું એ પૂછવું છે કે આ
જે આગ્રહ અને એક્સપેક્ટેશન હોય છે એટલે એની પાછળ કેવી રીતે વર્કઆઉટ કરવું એ પછી સેકન્ડ પ્રશ્ન સેકન્ડ રાઉન્ડમાં લઈશું. હા, ફાઇલ વન ધાર્યું કરવાનું અને દુઃખ ધાર્યું નહીં, ધાર્યું સમજાવીને વાત કરવાની અને દુઃખ નહીં આપવાનું, એટલું સમજી રાખજો. મમ્મી પપ્પાને જય સચ્ચિદાનંદ પાછળ. મનીષભાઈ ભગવાદર સુરત, મિત્તલ હર્ષદભાઈ મીઠાણી રાજકોટ. હા જય સચ્ચિદાનંદ. મનીષ સુરત. હા બોલો. સૂત્ર વિશે દાદાનું છે, ભાવના ને પ્રતિભાવના કરવાની સત્તા છે, એ અમુક જ માણસોની શક્તિ હોય છે. પ્રતિભાવના થવાથી શું થાય, આજની ભાવનામાં ફેરફાર થતો નથી પણ આવતો ભાવ બગડતો નથી, પ્રિન્ટ ઘૂસાઈ જાય છે પણ આ ભાવમાં તો એનું ફળ મળ્યા વગર રહેશે જ નહીં. તો પૂછ્યું આપ ભાવના અને પ્રતિભાવના કઈ સમજાય? આમાં કેવું છે કે જેમ જેમ ક્રમ અતિક્રમણ અને પ્રતિક્રમણ બે શબ્દ છે ને, તો અતિક્રમણ થઈ ગયું તો પછી આપણે પ્રતિક્રમણ કર્યું એટલે બીજ શેકી નાખ્યું, અતિક્રમણ થયું એનું ફળ આવશે, એવા ભાવનાનું ફળ આવશે આ ભોમાં અને ભાવનાની પ્રતિભાવના કરીએ આપણે એટલે અતિક્રમણનું પ્રતિક્રમણ કર્યું તો પ્રતિક્રમણથી બીજ શેકાઈ જશે એટલે આવતે ભાવ પ્રિન્ટ પૂસાઈ જશે. પ્રતિભાવના એટલે આવતા ભાવનું કારણ શેકી નાખ્યું આપણે, પણ આ ભાવનો જે ભાવ થયેલો એનું ફળ આ ભાવમાં આવશે. એ ભાવ વખતે જે અંદર કોઝિસ પડતા હતા એ આપણે પ્રતિભાવનાથી ફેરવી નાખ્યા એટલે આવતા ભાવના કોઝિસ ઉડાડી દીધા, આવતા ભાવ કેરી ફોરવર્ડ નહીં થાય. સમજાય ને? એટલે આજ ભાવના ભાવનાની વાત છે ને, આજ ભાવના ભાવની વાત છે, આજ ભાવ. અને આજે મારે અમુક જ માણસોની શક્તિ હોય છે, એવું અમુક જ માણસોની શક્તિ હોય છે. હા એ તો આપણને જ્ઞાન મળ્યું છે ને એટલે જ્ઞાનવાળા જ ફેરફાર કરી શકે, અજ્ઞાનવાળો તો તપ તન્મય આકાર જ છે ને, બિચારો કઈ રીતે ફેરફાર કરી શકે, એવું કહેવા માંગે છે. મિત્તલ, અશ્વિનભાઈ ગોહિલ. હા જય સચ્ચિદાનંદ. ઘરના બધાને જય સચ્ચિદાનંદ. ચાલો મિત્તલ મીઠાણી, અશ્વિનભાઈ ગોહિલ. રચના દેસાઈ એટીપીએલ, અશ્વિનભાઈ ગોહિલ એટીપીએલ, હર્ષ મિત્તલ હર્ષદભાઈ મીઠાણી રાજકોટ. જય સચ્ચિદાનંદ. બોલો. બોલો, એક જણ ચાલુ કરી દો બોલો. હા બોલો અશ્વિન. પૂજ્યશ્રી જય સચ્ચન. મારે દાદાનું એક આપતપ સૂત્ર છે કે સહાયક સંકેત એટલે ભૂતગલ પરિણીતનો આખો ત્યાગ, એ તો દર્શન કરવા જેવા ગણાય, તો આમાં દાદા શું કહેવા માંગે છે? ભૂતગલ પરિણીતી એટલે શું કહે છે કે આ જે ચંદુ જે કરે, જેમ અશ્વિનભાઈ જે કરે તેને હું કરું છું માનતા હતા, હું અશ્વિન છું અને હું કરું છું, એ ભૂતગલને હું છું માનવું એ આખું આપણું ખલાસ થઈ ગયું એટલે ભૂતગલ પરિણીતીનો ત્યાગ થઈ ગયો આખો એટલે, અને આત્મા હું છું એ નિસંગ થયું એટલે છાયક સંકેત થઈ ગયો આપણને. આ જ ભૂતગલ આજે કહે ને, મેં ઘર છોડ્યું ને પૈસા છોડ્યા ને પ્રોપર્ટી છોડીને એ છોડનારો હજુ ઊભો રહ્યો છે, એ છોડનારાનો ત્યાગ થયો, એ અહંકાર મમતાનો ત્યાગ થયો એટલે ભૂતગલ પરિણીતીનો ત્યાગ થઈ ગયો અને આત્મ સ્વરૂપનું ભાન થઈ ગયું એટલે છાયક સંકેત આપી દીધું એટલે આ બહુ મોટી દશા આપણને મળી ગઈ. સમજાયું ને? ડિસ્ચાર્જ હવે સંભાવે નિકાલ થશે એમાં જાગૃત રહીશું પાંચ આજ્ઞામાં. હા જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. અત્યારના સંજોગોના કારણે ગમે તેટલું જ્ઞાન ગોઠવવાની ટ્રાય કરીએ છતાંય જ્ઞાનમાં ન રહી શકાય, ભય લાગ્યા કરે, નેગેટિવ થયા કરે, આમાંથી કેવી રીતના બહાર નીકળું? ફર્સ્ટ ક્લાસ કલાક અસીમ જયજયકાર કરો, આરતી કરો, દાદા પાસે વિધિઓ કરીએ, શક્તિઓ માગીએ, ધીમે ધીમે આપણો
વિચાર કર્યા કરવાના બદલે અને પેલો ન્યૂઝ જોવાના બંધ કરી દેવાના હોય ને, બધા કોરોના વાયરસના બધા ન્યૂઝ જોવાના બંધ કરી દો અને ફર્સ્ટ ક્લાસ કોકને પૂછે ભાઈ શું છે સમાચાર, તો કે બધું સારું ચાલી રહ્યું છે, બસ આપણે ન્યૂઝ આવી ગયા. આપણે આંખો ફોડવાની જરૂર નહીં, મગજ વાપરવાની જરૂર નહીં, ભય પામવાની જરૂર નહીં. ફર્સ્ટ ક્લાસ આપણે વિધિ કરીએ, વાંચન કરીએ, સામાયિક પ્રતિક્રમણ, આરતી, ભક્તિ, અસીમ, જે જયકાર, અને છેવટે ઘરમાં બધા ભેગા થઈને બધ બધ ગાવ નિરાંતે ધમધોકાર, આનંદ મારો. આટલા બધા ચાર તો મહાત્મા ઘરે બેઠા છે આપણા. બધું કરીએ છીએ છતાંય નેગેટિવ વિચાર આપણે કરીએ ત્યાં સુધી નો આવે, પણ આવી જ જાય તો એમાં હા, તો પ્રાર્થના જાગૃત પ્રાર્થના કરવાની, દાદા ભગવાન જગતની રક્ષા કરજો, કોઈ વિઘ્ન ના આવે, કોઈ અંતરાય ના આવે, લોકોના દુઃખ દૂર થાય, કૃપા કરજો, પ્રાર્થના કરવાની. એમાં આપણે સમજ ગયા, સમજાયું ને? દાદા ભગવાન તમે સંભાળજો, તમને સોંપ્યું, દાદાને સોંપી નિરાતે આનંદમાં રહેવાનું આપણે, સમજાયું ને? રચના દેસાઈ, જગદીશભાઈ મેવાડા, હા, ઘરના બધાને જય સચ્ચિદાનંદ, ઘરના બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા જય સચ્ચિદાનંદ. રચના. હા બોલો. રચના કા સે અને કા ભાવ. હા બોલો. લેકિન હેલ્થ ઇશ્યુ કે કારણ 2 મહિને સે સેવા મે નહીં હે, ઓર યહ જાના હે કે યહ અંતરાય કર્મ હે યા પુણ્ય, લેક ઓફ પુણ્ય હે, ઓર ઇસ સમય કા કેસે સમજ રખો ઓર કેસે ઉપયોગ કરો. અભી સમજ લો, યે સંજોગ કા એડજસ્ટમેન્ટ હે. અભી એક મહિને સે લોક ઘર મે બેઠે હે ને, સંજોગ તો કે સેવા કરને કી શક્તિ ભી હૈ, તબિયત ભી અચ્છી હૈ, મગર સંજોગ એસે હૈ, સેવા કે લિયે જા નહીં સકતે, તો સમજ લો સંજોગ કી બાત હૈ. ઓર અભી હમે ઘર મે બેઠના પડતા હૈ, તો હમ સમય કા સદુપયોગ કરેંગે, વિધિ, વાંચન, સામાયિક પ્રતિક્રમણ, આરતી, ભક્તિ, અસીમ, જય જયકાર, હમારી પ્રકૃતિ કે દોષ કા કચરા જો હૈ સાફ કરતે રહેંગે. હા, એસે બોજા નહીં રખને, અંતરાય હૈ, પુણ્ય કા કર્મ નહીં હૈ, ક્યા હૈ, છોડો, સંજોગ કી બાત હૈ. It is a result of scientific okay. circumstantial evidence. According to sanjog, adjust ho jao. Tabiyat ka bhi hai aur bahar ka bhi hai sanjog. To hum tabiyat ko achhi tarah normal karte jayenge aur dheere dheere doctor ki dawa, dada ki dua, tabiyat bhi achhi ho jayegi. Hamari bhavna hai seva ki, bhavishya mein hum achhi tarah seva kar sakenge. Kya? Oh, please. So? Jai Sachidananda. રોહિત નો પડે. હા, રોહિત મુઝફ્ફરપુર બિહાર. રચના પતી ગયું ને? પછી જગદીશભાઈ બોલો. કઈ નહીં, આપણે નિશ્ચય કરો, શક્તિ માંગો દાદા ભગવાન પાસે, 5 આજ્ઞા ક્યાં ચુકાય છે ચેક કરો. નથી રહેવા તું, એ તો આપણે પરિણામ સમજી ગયા, કોણ નથી રહેવા દેવું ચેક કરો. માન છે, કરતાપણું છે, ધાર્યું કરવું છે, કયા કારણથી આપણે નથી રહી શકતા એ તપાસ કરવાની, અને કેવી રીતે રહેવાય એવી દાદા પાસે શક્તિ માંગવાની. એમ કરતા કરતા પછી વાણી વાંચીએ, વાણીમાં જ્ઞાન, આપણી અજ્ઞાન, આપણી બુદ્ધિ, ઘણા બધા અણસમજણો છૂટતી જશે, સાચી સમજણ ફિટ થતી જશે. સાચી સમજણ ફિટ થશે એટલે આજ્ઞા પાળવાની નિશ્ચય બળ મજબૂત થશે. સમજાયું ને? ના, સમજણ તો પડી છે, પણ આપણા બધા ડિસ્ચાર્જ કર્મો ખરા ને, આ પ્રકૃતિ બધી લઈને આવેલા છે, પ્રકૃતિ થ્રુ આપણું બધું ચાલી રહ્યા છે. આપણે જેમ ગાડી ઠગારા હોય ને બિચારે ધકમક ચાલતી હોય, એમ ભાઈ પેટ્રોલને બદલે પાછા ડીઝલ ભરીએ એટલે ઓર ઝટકા મારે, પછી કહેશે મારા અંતરાય કરાવે, એટલે ભાઈ આપણે રિપેરિંગ કરાવી લો ને સરસ ચાલશે ગાડી. એટલે આ કર્મ આપણે ભરેલા કર્મો નડે છે, બાકી જ્ઞાનની ભાવના સાચી છે, આપણો નિશ્ચય સાચો છે, આ કચરા બધા એવા લઈને આવ્યા છે એટલે આપણને જરાક ડખોડે છે બધું, તો પાછું રીસેટ કર્યા કરવાનું. આ કર્મો ને આપણે પાછું જરાક ઉદય શરૂ થાય, ઉદય પૂરો થાય ત્યારે જ્ઞાન પાછું ગોઠવવાનું કે દાદા ભૂલ થઈ ગઈ, માફી માગું છું, જ્ઞાનમાં રહેવા આવી શક્તિ આપો, આજ્ઞામાં રહેવા આવી શક્તિ આપો. પાછું 2-4 કલાક કે 2-4
દાડા બગાડી નાખે, પાછું ઉતરે જ્યારે પારો ત્યારે પાછું જ્ઞાન ગોઠવવાનું, માફી માગવાની, એમ કરતાં કરતાં આપણી ગાડી ધકેલવાની. સમજાયું ને? હા, જય સચ્ચિદાનંદ. ઘરના બધાને, પાછળ બેસેલા બધાને જય સચ્ચિદાનંદ. ચાલો, હા બોલો. રોહિત મુજફ્ફરપુર. હા બોલો બોલો. ફાઇલ બંધ કો, ફાઇલ બંધ કો ઇનસિક્યુરિટી કા ભય રહા કરતા હૈ તો ભય કે પરમાણુ કા સાયન્સ ક્યા હૈ ઓર ઇનસે કૈસે મુક્ત હો? ઇનસિક્યુરિટી કા ભય અહંકાર કો હૈ. और अहंकार कब तक है कि रॉन्ग बिलीफ है, मैं ही रोहित हूँ. तो रॉन्ग बिलीफ से छूटना चाहिए कि नहीं, रोहित तो, इसके लिए हम तीन वाक्य बोलते हैं कि हे शुद्धात्मा भगवान, आप जुदा हो, रोहित जुदा है. आप रियल हो, रोहित रिलेटिव है. आप परमानेंट हो, रोहित टेम्पररी है. मुझे रोहित क्या करता है उसको देखने की शक्ति दो, जानने की शक्ति दो. बस बार बार ये जागृति रखनी है. जितना रोहित से आप जुदा रहोगे उतना निर्भय, असंग और सिक्योरिटी अपने आप रहेगी. रोहित को बताओ कि मैं तुम्हारे साथ है, क्यों दुखी होते हो, क्यों दुनिया भर का टेंशन लेके घूमते हो? समझ में आया ना बातचीत करने की? उससे बहुत शक्ति बढ़ेगी. क्या समझ में आया? हाँ, घर में सब, सबको, सभी को जय सच्चिदानंद. हाँ, सभी महात्माओं को जय सच्चिदानंद. सत्संग करते रहना, साथ में बैठ के आरती भक्ति असीम जय जयकार विधि सब करते रहे ना. हाँ, जय सच्चिदानंद. चलो सामायिक नी बात लइए. બધા MBA ને શું થઈ જાય છે? હું MBA માં છું, મમ્મી પપ્પાની વેલ્યુ જ નહીં. હું તો કેટલો MBA એટલે સ્પેશિયલ માણસ થઈ ગયો. એટલે એમ કરીને અહંકારનું પાણી પીએ ને જાતે જ જાતે પી લે. હા, જાતે પીને પછી જરાક રોફ માર્યા કરે, મમ્મી ઉપર રોફ મારે, પપ્પા ઉપર રોફ મારે. અને સ્પેશિયલ જાણે પોતે ઘરનો માણસ ના, વિશેષ માણસ ના હોય, એ રીતે બધા લાભ ઉઠાવે ઘરના. હું MBA છું, હું આ નહીં કરો, હું MBA છું, આ નહીં. અરે MBA એટલે નાના નાના થઈને રહેવાનું હોય, દાસાનું દાસ, સેવકના સેવક થઈને, નોકરના નોકર થઈને રહો ને. મા બાપ તો આપણા પરમ ઉપકારી છે, એના, એને કેમ આપણને દુઃખ અપાય? એમને કેમ અકળામણ થાય? એમને કેમ, એમની પર કેમ ગુસ્સો કરીએ આપણે? એમને કેમ આપણે ગુસ્સો આપણી પર કરવો પડે એવો આપણે દાડો લાવીએ? એટલે આજે સરસ સામાયિક કરીએ, મમ્મી પપ્પા રાજી થાય, એમને દુઃખ ના થાય, એમને નીચા ના ગણીએ, એમની ભૂલ ના કાઢીએ. એમને કહીને કે એ ભૂલ ક્યારે કાઢીએ? હું સ્પેશિયલ છું માનીએ છીએ ને, માટે ભૂલ કાઢીએ છીએ. એવું નથી, આપણે ઉપકાર છે એ, આપણે એમની માટે તો આપણે બાળક જ છીએ. આપણા વડીલ જ કહેવાય, આપણા ગુરુ કહેવાય, આપણા મા બાપ કહેવાય. એને આટલું અડચણ ના પડવા દેવાય, એમનો ઉપકાર છે આપણને બ્રહ્મચર્યની લાઈનમાં જવા દીધા તો. અને નહીં તો એ જન્મ આપીને આટલા બધા આખી આ 25 વર્ષ જિંદગીના ઉપકાર જ કર્યો છે એમણે. એટલે એમને અડચણ ના પડવા દઈએ, મુશ્કેલી ના પડવા દઈએ, રાજી થાય એવું કરીએ, એમના સુખને માટે આપણે કાળજી રાખીએ. સરસ આજે સામાયિક કરીશું. અને બધાને જ્યાં હોય ત્યાં આપણા વડીલ હોય કે આપણા ઉપકાર ઉપરી હોય, એના અંડરમાં આપણે રહ્યા હોઈએ તો આપણે કહીને એમને ઉપરીના દોષ જોવા નથી, ઉપરીની ભૂલ કાઢવી નથી, ઉપરીને કહીને ડી વેલ્યુ ગણવા નથી, વિનયમાં રહેવાય, પોઝિટિવ રહેવાય, એવી રીતે સામાયિક કરીશું. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન. હે દાદા ભગવાન. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મમ્મી પપ્પાના વિનયમાં રહીને, મમ્મી પપ્પાના વિનયમાં રહીને, એમની એક ભૂલ ના જોવાય, એમની એક ભૂલ ના જોવાય, એમને એક પ્રકારનો કોઈ પણ પ્રકારનો દુઃખ ના અપાય, એમને કોઈ પણ પ્રકારનો દુઃખ ના અપાય, એવી ભૂલ આજ સુધીમાં થઈ હોય, અને એવી ભૂલો આજ સુધીમાં થઈ હોય, જ્ઞાને કરીને ચોખ્ખી કરી નાખું, જ્ઞાને કરીને ચોખ્ખી કરી નાખું, પરમ ઉપકારી માનો, તેમને પરમ ઉપકારી માનો, અને એમના વિનયમાં રહેવાય, અને એમના વિનયમાં રહેવાય, તે માટે સામાયિક કરવાની શક્તિ
આપો, તે માટે સામાયિકમાં જોવાની શક્તિ આપો. મન વચન કાયા, મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપના સુચરણોમાં, આપના સુચરણો સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, હું 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 શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ઘણા લોકોના પ્રશ્નો રહી ગયા છે, જેટલું થાય એટલું ચાન્સ લઈશું બીજા વખતમાં. બાકી બધા મહાત્માઓ